નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન. પ્રથમ આપણે આની પહેલા પાઠ નંબર 4 વિશે અભ્યાસ કર્યો હતો કે મૂડી બજારનો અર્થ અને મૂડી બજારની લાક્ષણિકતાઓ. એ મૂડી બજારની અંદર આપણે બે બજાર જોયા હતા, એક પ્રાથમિક બજાર અને એક ગૌણ બજાર. આજે છે એ પ્રાથમિક બજાર છે, શું એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે આ વિડીયો લેક્ચર છે એને જોતા હોય, એ વિડીયો લેક્ચર છે એને સાંભળતા હોય, ત્યારે ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે આની જે મેં તમને પીડીએફ મોકલેલી છે, પીડીએફ છે એને તમારા નજર સમક્ષ રાખવાની કે જેથી કરીને તમે સરળતાથી એ પ્રશ્ન છે એને સમજી શકો. અને એકવાર સમજ્યા પછી આ પ્રશ્ન છે એને મોઢેથી લખવાનો પ્રયત્ન કરવાનો, બરોબર, કે જેથી કરીને તમને પણ ખબર પડે કે ભાઈ તમને કેટલું યાદ રહે છે. તો મિત્રો, પ્રશ્ન નંબર ચાર ઉપર આપણે જોઈએ તો કે બહાર પાડેલી જામીનગીરીનું બજાર એટલે પ્રાથમિક બજાર, બરોબર. તમને વિધાનમાં પૂછે, તમને વિધાન સ્વરૂપે એમ પૂછે કે ભાઈ બહાર પાડેલી જામીનગીરીઓનું બજાર એટલે પ્રાથમિક બજાર સમજાવો 3 માર્ક, તો તમારે આ જ આખો પ્રશ્ન લખવાનો છે. 3 માર્કમાં પૂછાય કે ભાઈ બહાર પાડેલી જામીનગીરીઓનું બજાર એટલે પ્રાથમિક બજાર, વિધાન સમજાવો, બરોબર. તો આ જ લખવાનો. અને પ્રાથમિક બજારની લાક્ષણિકતાઓ છે તમને 2 માર્કની અંદર પૂછે, તો આ 4 લખવાની, બરોબર. 2 માર્કની અંદર તમને પ્રાથમિક મૂડી બજાર જે છે, પ્રાથમિક બજાર છે એની તમને લાક્ષણિકતાઓ પૂછાય, તો તમારે આ 4 વસ્તુ છે એની અંદર દર્શાવવી પડે. હવે એ જ પ્રશ્ન તમને ઓપ્શનમાં કઈ રીતે પૂછે, બરોબર. જો તમને ઓપ્શનની અંદર એ પ્રશ્ન ટૂંકનોંધ સ્વરૂપે પૂછવો હોય તો કઈ રીતે પૂછે, તો કે પ્રાથમિક મૂડી બજાર વિશે સમજૂતી આપો, અથવા એમ પૂછે કે ટૂંકનોંધ લખો પ્રાથમિક મૂડી બજાર, તો પણ તમારે આ જ વસ્તુ છે એની અંદર દર્શાવવાની છે, બરોબર. હવે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો કે પ્રાથમિક મૂડી બજાર એટલે શું. તો અહીંયા અર્થ આપેલો છે કે બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું આ બજાર છે. હવે બહાર પાડવામાં આવતી જે નવી જામીનગીરીઓ છે, આપણને એમ થાય કે નવી જામીનગીરીઓ એટલે કઈ, તો કે કંપની જ્યારે શરૂઆત થાય ત્યારે કંપની જે નાણાં ભંડોળ એકત્રિત કરવા માંગતી હોય, કંપની જાહેર જનતા પાસેથી જે ભંડોળ મેળવવા માંગતી હોય, કંપનીને પોતાનો જે ઔદ્યોગિક સાહસ છે એને સફળતાપૂર્વક જો આગળ વધારવો હોય તો કંપનીને વધારે મૂડીની જરૂર પડે. તો એ વધારે મૂડી છે એ કઈ રીતે મેળવવી, કોની પાસેથી મેળવવી, કેટલા પ્રમાણમાં મેળવવી, તો એના માટે કંપની શેર કે ડિબેન્ચર બહાર પાડે. તો એ શેર કે ડિબેન્ચર કંપનીએ બહાર પાડ્યા, પણ કેટલી વખત બહાર પાડ્યા, તો કે પ્રથમ વખત. તો એ પ્રથમ વખત જ્યારે કંપની બહાર પાડે છે ત્યારે એ બહાર પાડવામાં આવતી નવી જામીનગીરી કહેવાય. કેવી કહેવાય? નવી જામીનગીરી. તો એ નવી જામીનગીરી માટેનું આ પ્રાથમિક એક બજાર છે કે જ્યાં માત્ર ને માત્ર કોઈ ભી કંપની કોઈ ભી જામીનગીરી પ્રથમ વખત બહાર પાડતી હોય તો એની ખરીદ વેચાણ છે એ પ્રાથમિક બજારમાં કરવામાં આવે છે. આથી પ્રાથમિક મૂડી બજારને નવી જામીનગીરીનું બજાર કહે છે, બરોબર. માટે જ આ જે પ્રાથમિક મૂડી બજાર છે એને નવી જામીનગીરીનું બજાર તરીકે ઓળખવામાં આવે, કારણ કે કોઈ ભી કંપની જ્યારે પ્રથમ વખત પોતાનું જે માર્કેટની અંદર મૂડી, જે માર્કેટની અંદર પોતાના જે જામીનગીરી મુક્તિ હોય વેચાણ કરવા માટે, તો એ નવી જામીનગીરી છે માટે તેને નવી જામીનગીરીનું બજાર પણ કહે છે. પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓના વેચાણનું બજાર હોવાથી રોકાણકારોને માત્ર નવી જામીનગીરીઓ ખરીદી શકે. હવે કોઈ ભી કંપની છે એ માત્ર પ્રથમ વખત જ પોતાનું જે જામીનગીરીઓ છે વેચાણ માટે મૂકે છે શેર બજારમાં, બરોબર. મેં કંપની ચાલુ કરી કે ભાઈ તમે કંપની ચાલુ કરી, તો આપણે પ્રથમ વખત જ કંપની ચાલુ કરી છે અને પ્રથમ વખત જ આપણે એ શેર કે ડિબેન્ચર બહાર પાડીએ છીએ. તો એ પ્રથમ વખત આપણે જે શેર કે ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો એ બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓ છે એનું ખરીદ વેચાણ છે એ માત્ર ને માત્ર આ પ્રાથમિક બજારમાં થાય છે, બરોબર. જો એ જ કંપની બીજી વાર શેર ડિબેન્ચર બહાર પાડતી હોય તો એનું વેચાણ પાછું ગૌણ બજારમાં થાય, એ આના પછીના પ્રશ્નમાં આપણે જોશું, બરોબર. પણ અહીંયા તો માત્ર ને માત્ર કંપનીએ જ્યારે પ્રથમ વખત જ બહાર પાડેલી જામીનગીરીઓ છે એ પ્રથમ વખત જ બહાર પાડેલી જામીનગીરીઓ છે એનું જ માત્રામાં ખરીદ વેચાણ કરવામાં આવે છે, બરોબર. માટે એને નવી જામીનગીરીનું બજાર તરીકે ઓળખવામાં આવે છે.
મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જમીનગીરીઓના વેચાણનું બજાર એટલે હવે માનો કે કંપનીને મૂડી ભંડોળ મેળવવું છે બરાબર હું એમ કહું કે મારી પાસે 50 લાખ રૂપિયા છે મારે જી 50 લાખ રૂપિયાની જરૂરિયાત છે તો મારે મૂડી ભંડોળ ઊભું કરવું પડશે તો મારે જાહેર જનતા પાસેથી મૂડી મેળવવી પડશે કે સમાજ પાસેથી જે બચતો એકત્રિત કરેલી છે એ મારે બહાર કઢાવવી પડશે એ મારે મેળવવી પડશે તો ત્યાં મારે શું કરવું પડશે તો કે ત્યાં મારે ફરજિયાત મારે જે મૂડી છે બરોબર જે કેપિટલ છે જે સાધનો છે ઔદ્યોગિક સાધનો છે ઔદ્યોગિક જમીનગીરીઓ છે એના દ્વારા મારે મૂડી મેળવવી પડશે તો એ મૂડી ભંડોળ છે એ ઊભું કરવા માટેનું આ નવી જમીનગીરીઓ છે એનું વેચાણ કરવા માટેનું આ બજાર એટલે પ્રાથમિક બજાર તો આ રીતે તમે સરળતાથી જાહેર જનતા પાસેથી મૂડી ભંડોળ એકત્રિત કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ અર્થ હતો હવે આપણે જોઈએ કે ભાઈ પ્રાથમિક મૂડી બજાર છે એની લાક્ષણિકતાઓ કઈ છે બરોબર એમાં ક્યાં ક્યાં લક્ષણો છે હોય ને ઘણામાં લક્ષણો અલગ અલગ હોય કોઈ હાઈલો જતો હોય ઠેબા મારતો જતો હોય ગાયના પૂસડા માથે પગ મૂકે કુતરાને પાણા મારતા જતા હોય સાયકલ ઉપર એના લક્ષણો છે પણ આમાં એવા કોઈ લક્ષણો નથી બરોબર આના લક્ષણો છે એ કેવા છે તો કે નવી જમીનગીરીઓ બહાર પાડવા માટેનું બજાર છે પ્રાથમિક બજાર છે એનું પહેલું લક્ષણ શું તો કે આ જે છે એ માત્ર ને માત્ર નવી જમીનગીરીઓ છે એ બહાર પાડવા માટે અને એની લેવેજ કરવા માટેનું જ બજાર છે બરાબર કોઈ ભી કંપની જ્યારે શરૂઆતમાં અસ્તિત્વ ધરાવતી હોય નવી કંપની જ્યારે માર્કેટની અંદર અસ્તિત્વમાં આવે ત્યારે એ કંપની જ્યારે મૂડીભંડોળ મેળવે છે તો એ પ્રથમ વખત મૂડીભંડોળ મેળવે છે બરાબર જમીનગીરીઓ દ્વારા તો એ નવી જમીનગીરીઓ છે એના માટેનું જ આ બજાર છે બીજું નવી જમીનગીરીનું વેચાણ થાય છે એટલે રોકાણકારો ખરીદી શકે હવે આની અંદર માત્ર ને માત્ર નવી જમીનગીરીઓ છે એનું જ ખરીદ વેચાણ થાય બરાબર શેર ડિબેન્ચર પ્રથમવાર બહાર પાડતા હોય તો એનું જ આમાં ખરીદ વેચાણ થાય અને રોકાણકારો છે એ જ વસ્તુ માત્ર ખરીદી શકે છે રોકાણકારો માત્ર ને માત્ર નવી જમીનગીરીઓ જ ખરીદી શકે છે નંબર ત્રણ આ બજારમાં અનેક મધ્યસ્થીઓ છે બરાબર આ જે બજાર છે એની અંદર ઘણા બધા મધ્યસ્થીઓ છે જેવા કે ભરણા રજિસ્ટ્રાર જેવા કે શેર દલાલ જેવા કે લીડ મેનેજર બરાબર આ બધી વસ્તુ તમારે એસપીની અંદર પહેલા ચેપ્ટરમાં આવી ગઈ ભરણા રજિસ્ટ્રાર છે શેર દલાલ છે આ શું કરે તમારા શેરની ખરીદ વેચાણ કરે તમારે શેર ખરીદવા છે તો એ તમારું રજિસ્ટ્રેશન કરે એને ભરણા રજિસ્ટ્રાર કહેવાય ભરણું ભરી આપે કંપનીને ભરણું ભરી આપે કે આ શેર દલાલો છે એ કંપની સાથે કોન્ટ્રાક્ટ કરે કે ભાઈ અમે તમને આટલી અરજી લાવી દેશું જાહેર જનતા પાસેથી પણ અમુક ટકા અમારું કમિશન થશે અમુક ટકા અમારી શેર દલાલી થશે બરોબર આવા શેર દલાલો છે એ જ્યારે નવી જામીનગીરી જે કંપનીએ બહાર પાડી હોય એ જામીનગીરી છે એ ખરીદ વેચાણ કરવા માટેની એ લોકો છે એની પાસેથી પરમિશન લે અને એ એના જે શેર છે એને વેચી પણ આપે બરોબર શેર દલાલો છે એ માર્કેટમાંથી જે વ્યક્તિને રોકાણ કરવું છે એવા વ્યક્તિને ગોતીને પણ આવે અને કંપની વતી એ વ્યક્તિઓ છે એને શેર વેચે ભરણા રજિસ્ટ્રાર છે એ પણ ભરણું ભરાય ત્યાં સુધી પોતાની સેવા આપે પણ બદલામાં કમિશન લે છે તો આ જે છે એ શેર બજાર છે એના મધ્યસ્થીઓ છે મધ્યસ્થીઓ એટલે એક પ્રકારના એજન્ટો કંપની અને શેર હોલ્ડર એ બંને વચ્ચેનો વ્યક્તિ એટલે શેર દલાલ એટલે મધ્યસ્થી એટલે લીડ મેનેજર બરાબર આ બધા વ્યક્તિઓ શું કરે તો કે કંપની વતી કાર્ય કરે ને શેર હોલ્ડરને શેરનું વેચાણ કરે બરાબર પણ બદલામાં એ લોકો માત્ર ને માત્ર કંપની પાસેથી શેર લે છે અને શેર હોલ્ડરને કંપની સાથે કરાર કરાવે છે બરાબર આ કામ છે એનું હોય છે એટલે મધ્યસ્થીઓ છે પછી નવી મૂડીનું ભરણું નવી મૂડીનું ભરણું વિજ્ઞાપન પત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં મૂકવામાં આવે આપણને એમ થાય વિજ્ઞાપન પત્ર એટલે શું તમારે એસપીસીસીની અંદર 11મા ધોરણની અંદર આવી ગયું અથવા 12મા ધોરણમાં આવી ગયું બરાબર કે વિજ્ઞાપન પત્ર એટલે જાહેર જનતાને કંપનીનો શેર કે ડિબેન્ચર ખરીદવા માટેનું આમંત્રણ આપતો એક લેખિત દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર બરાબર જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટેનું આમંત્રણ આપતો એક લેખિત દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર આ વિજ્ઞાપન પત્ર છે એની અંદર કંપનીની વિસ્તૃત માહિતી આપેલી હોય કંપનીની બધી જ માહિતી આપેલી હોય કે કંપનીનો સ્થાન ઉદ્ભવ ક્યારે થયું કંપનીનો વિકાસ શું છે
બરોબર કંપની કઈ પ્રવૃત્તિ કરવા માંગે છે, કંપનીનું રજીસ્ટ્રેશન ક્યાં થયું છે, કંપનીના શેર ડિબેન્ચર શું છે, એને લગતી બધી જ માહિતીઓ છે વિજ્ઞાપન પત્ર છે તમને પૂરી પાડે છે. તો એ વિજ્ઞાપન પત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં આજે ભરણું છે એ મૂકવામાં આવે. એ ભરણું એટલે કંપની શરૂ કરવા માટે જોઈતી ઓછામાં ઓછી મૂડી, એને કહેવાય છે લઘુત્તમ ભરણું. તો એ ભરણું છે એ કઈ રીતે મેળવવું, કેટલા પ્રમાણમાં મેળવવું, ક્યાંથી મેળવવું, એ વગેરે વિગતો છે એ આની અંદર આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો પ્રશ્ન નંબર 4, પાર્ટ નંબર 5. તો આ જે ચેનલ છે એ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ છે એ આ ચેનલનો અભ્યાસ કરી શકે, આ વિષયનો અભ્યાસ કરી શકે અને સારામાં સારા માર્ક્સ છે એ ભવિષ્યમાં મેળવી શકે. જય હિન્દ, જય ભારત.